ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ ગ્રામર. એક્સરસાઇઝ યુનિટ 8 સુધી આપને પૂર્ણ થઈ ગયું હતું. હવે પાછળ કોમ્પ્રિહેન્શન આવે છે. કોમ્પ્રિહેન્શનમાં પહેલું છે જે પાર્ટ 1, એમાં કોમ્પ્રિહેન્શન છે. કમ્પોઝિશનમાં પહેલો પાર્ટ છે કોમ્પ્રિહેન્શન, એટલે પેરેગ્રાફ અથવા કવિતા અથવા વાર્તા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં છે કવિતાના આધારે પ્રશ્નોના જવાબ આપો. હાઉ ડુ યુ લાઈક ટુ ગો અપ ઇન અ સ્વિંગ? સ્વિંગ એટલે હિંચકો, કે તમે હિંચકામાં ઊંચે તરફ જાય છે ત્યારે તમને કેવું લાગે છે? અપ ઇન ધ એર સો બ્લુ, તમે હિંચકાને ઉપર તરફ લઈ જાઓ છો ત્યારે હવા છે, હવા મીન્સ આકાશ વાદળ, તે બ્લુ દેખાય છે. ઓ આઈ ડુ થિંક ઇટ ઇઝ ધ પ્લેઝન્ટેસ્ટ થિંગ્સ, અરે હું વિચારું છું તે એક આનંદદાયક વસ્તુ છે. એવર અ ચાઇલ્ડ કેન ડુ, બાળક આ કરી શકે. અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ વોલ, અપ ઇન ધ એર એટલે હવામાં ઉપર, ઓવર ધ વોલ વોલથી ઓળંગીને, એમ દિવાલ છે તો દિવાલને ઓળંગીને. ટીલ આઈ કેન સી સો વાઇલ્ડ, આપણે ત્યાંથી જોઈ શકીએ છીએ. શું? રિવર્સ એન્ડ ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ. રિવર્સ એટલે ઉપર, દિવાલની ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. શું શું જોઈ શકીએ છીએ? તો રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ્સ, અને એન્ડ ઓલ ઓવર ધ કન્ટ્રી સાઈડ એટલે કે દેશની આજુબાજુનું બધું જ, આસપાસનું બધું આપણે જોઈ શકીએ છીએ. ટીલ આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન, ટીલ આઈ લુક ડાઉન, ડાઉન એટલે નીચે, તો ઉપરથી હું નીચેની તરફ જોઉં છું તો શું દેખાય છે? ઓન ધ ગાર્ડન ગ્રીન, લીલો બગીચો, એટલે બગીચામાં ઘાસ ઉગ્યું હોય એટલે બગીચો કેવો દેખાય? લીલો. ગ્રીન ગાર્ડન નીચે હું જોઈ શકું છું. ડાઉન ઓન ધ રૂફ સો બ્રાઉન, પછી ઉપરથી તે શું જોઈ શકે છે? બ્રાઉન રૂફ, બ્રાઉન એટલે કથ્થાઈ, રૂફ એટલે છાપરું, ઉપરથી હું કથ્થાઈ રંગનું છાપરું જોઈ શકું છું. અપ ઇન ધ એર આઈ ગો ફ્લાઇંગ અગેન, અપ ઇન ધ એર એટલે હવામાં ઉપર, આઈ ગો ફ્લાઇંગ અગેન ફરીથી હું ઉડવા, ઉડી શકીશ એમ. અપ ઇન ધ એર એન્ડ ડાઉન, હવામાં ઊંચે ઉડું અને નીચેની તરફ દેખું. તો બાળક અહીંયા એવું કહે છે કે હું હવા, જે હિંચકો ખાય છે તે હિંચકો હવામાં ઉપર લઈ જાઉં ત્યારે આપણને શું દેખાય છે? ભૂરું ભૂરું વાદળ દેખાય છે. પછી હું માની, આ એક વસ્તુ છે કે ઊંચે હવામાં ઊંચે હિંચકો જાય તો આપણને કેવી ફીલ થાય છે એમ. તો આઈ થિંક ઇઝ ધ પ્લેઝન્ટ થિંગ, હું વિચારું છું કે આ એક આનંદદાયક વસ્તુ છે. એવર અ ચાઇલ્ડ કેન ડુ, બાળક આ કરી શકે. અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ વોલ, હવામાં ઉપર દિવાલને ઓળંગીને એમ જોઉં તો શું દેખાય છે? આઈ કેન સી વાઇલ્ડ રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ ઓવર ધ કન્ટ્રી સાઈડ, આસપાસનું બધું જ, ઓ રિવર્સ, કેટલ્સ, ટ્રીઝ બધું જ આસપાસનું ઉપરથી દેખાય છે. ટીલ આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન, હું ઉપરથી નીચે, ડાઉન એટલે નીચે, ગ્રીન ગાર્ડન જોઉં છું. ડાઉન ઓન ધ રૂફ સો બ્રાઉન, બ્રાઉન રૂફ જોઉં છું. અપ ઇન ધ એર, હવામાં ઉપર, આઈ ગો ફ્લાઇંગ અગેન ફરીથી હું ઉપર ઉડીશ એમ. અપ ઇન ધ એર એન્ડ ડાઉન, અને ઉપર હવામાં ઉડી અને નીચે તરફ જોઈશ. આપણી જે કવિતા છે તેના કેટલાક પ્રશ્નો અહીં આપ્યા છે. અપ ઇન ધ એર સો બ્લુ, તો હવામાં, હવા ઉપર જે છે એ વાદળી છે તો તે શું છે? તો એમાં શું ઓપ્શન આપ્યા છે ખબર છે તમને? તો ધ સ્કાય, ધ સી અને ધ લેન્ડ. તો બ્લુ, વાદળી વાદળી શું હોય? ઉપર હવા છે, વાદળી વાદળી હોય, શું કહેવાય? ધ સ્કાય.
ધ ચાઇલ્ડ સીઝ ખાલી જગ્યા ઓવર ધ કન્ટ્રી સાઈડ. કન્ટ્રી સાઈડ બાળક શું જોવે છે? તો જુઓ અહીંયા છે, આવી રહ્યું, રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ ઓવર ધ કન્ટ્રી સાઈડ્સ. એટલે આસપાસ બધું શું દેખાય છે? તો રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ્સ. ત્રીજું છે, વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન હી સીઝ ખાલી જગ્યા. બાળક જ્યારે ઉપરથી નીચે તરફ જુએ છે ત્યારે તેને શું દેખાય છે? ત્રીજા પેરેગ્રાફમાં ગાર્ડન અને રૂફ. તો શું આવશે? ગાર્ડન એન્ડ રૂફ. ગ્રીન ગાર્ડન દેખાય છે એન્ડ બ્રાઉન રૂફ દેખાય છે. તો ગાર્ડન એન્ડ રૂફ. ત્રીજું છે, ચોથો પ્રશ્ન છે, ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન અ ખાલી જગ્યા. બાળક સેના પર બેઠો છે? સ્વિંગ, હિંચકા પર. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ એટલે પ્રાસવાળા શબ્દો લખવાના છે. સ્વિંગ, તો સ્વિંગ છે એનું રાઇમિંગ વર્ડ શું થશે? થિંક. સ્વિંગ, થિંક. પછી છે ડાઉન, તો ડાઉનની ડાઉનનો રાઇમિંગ વર્ડ શું થશે? ડાઉન, બ્રાઉન. અને ત્રીજું છે વોલ, ઓવર ધ વોલ, તો વોલનો રાઇમિંગ વર્ડ થશે ઓલ. વિદ્યાર્થી મિત્રો, બીજી પોએમ જોઈશું. પોએમ નંબર 2, ઇન ધ હાર્ટ ઓફ સીડ્સ. સીડ એટલે બી અથવા બીચ. બરીડ ડીપ, સો ડીપ, અ ડિયર લિટલ પ્લાન્ટ લે ફાસ્ટ અ સ્લીપ. અહીંયા શું કહે છે કવિતામાં? સીડ એટલે બીજ, જે અનાજ હોય છે એનો બીજ, એને શું કરવામાં છે? ડીપ, સો ડીપ એન્ડ સો ડીપ, બરી ડીપ સો ડીપ, એટલે જમીનની અંદર શું કરવામાં આવે છે? રોપવામાં આવે છે, જમીનની અંદર રાખવામાં આવે છે. અ ડિયર લિટલ પ્લાન્ટ, એ જે બીજને જમીનની અંદર રોપવામાં આવે તે બીજને પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળવાથી તે શું થાય છે? તેમાંથી એક છોડ તૈયાર થાય છે. લે ફર્સ્ટ અસ્લીપ, વેક સેડ ધ સનશાઇન. સનશાઇન એટલે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ તેને શું કરે છે? ઊભો કરે છે. સૂર્યનો, કોઈ પણ વનસ્પતિને ઉગવા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. તમે સાયન્સમાં પણ શીખો જ છો. તો સૂર્યપ્રકાશ છે તેની મદદથી તે જીવંત રહે છે, તે ઊભો થાય છે. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, લાઇટ એટલે પ્રકાશ, અને શું થાય છે? તેના પ્રકાશથી તેની વૃદ્ધિ થાય છે. વેક સેડ ધ વોઇસ ઓફ ધ રેઇન ડ્રોપ્સ બ્રાઇટ. બીજું કે છોડને ઉગવા માટે બે વસ્તુ ખાસ જરૂર છે, કે રેઇન ડ્રોપ્સ એટલે વરસાદ. કોઈ પણ અનાજ બરાબર ખેતરમાં ખેતી માટેનો મુખ્ય આધાર શું છે? તો વરસાદ, રેઇન ડ્રોપ્સ. તો વેક સેડ ધ વોઇસ ઓફ ધ રેઇન ડ્રોપ્સ બ્રાઇટ. વરસાદ, વરસાદના કારણે આપણી ખેતી છે તે સારી રીતે થઈ શકે છે. તો અહીંયા આ જે પોએમ છે એ પોએમમાં એવું કહેવા માગે છે, એક નાનકડું બીજ છે, એ બીજમાંથી એક છોડ આખો તૈયાર થાય છે. તો કેવી રીતે થાય છે તેનું કહે છે કે એક નાનકડા બીજને જમીનની અંદર રોપવામાં આવે છે. જમીનની અંદર રોપ્યા પછી તેને પાણી આપવામાં આવે છે, અને જમીનની અંદર હવા પણ જરૂરી છે, કે કોઈ પણ વનસ્પતિને ઉગવા માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશ જરૂરી છે. બીજને જમીનમાં રોપવાથી શું થાય છે?
કે હવા સોરી બીજને રોપવામાં આવે છે તેને હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળે છે, એટલે ધીમે ધીમે એ બીજ શું થાય છે, જમીનની અંદરથી જમીનના ઉપર તરફ આવે છે અને સૂર્યપ્રકાશ તેને મળતા તે શું થાય છે, છોડ ધીમે ધીમે મોટો થાય છે, એટલે એક બીજમાંથી આખો એક છોડ તૈયાર થાય છે. અને કોઈપણ વનસ્પતિ કે વેલા કે છોડને ઉગવા માટે મુખ્ય બે વસ્તુ છે, સનશાઇન સૂર્યપ્રકાશ અને બીજું છે રેઇનડ્રોપ્સ વરસાદ, જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ સારી રીતે થાય છે તે આ કવિતામાં કહેવા માગે છે. એમાં છે ધ લિટલ પ્લાન્ટ વોઝ બરીડ, એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે આપણે, ઇન ધ ટ્રી, ઇન ધ સીડ કે ઇન ધ ગ્રાઉન્ડ. તો આ જે લિટલ સીડ છે એને કઈ રોપવામાં આવે છે, તો ઇન ધ ગ્રાઉન્ડ. જમીન પર ધ પ્લાન્ટ વોઝ ખાલી જગ્યા, તો ગ્રોઈંગ અવેક કે અસ્લીપ, તો શું આવશે અહીંયા, ધ પ્લાન્ટ વોઝ અસ્લીપ અહીંયા આપેલું જ છે. ક્રીપ ટુ ધ લાઇટ હુ સેડ ધીસ, ક્રીપ ટુ ધ લાઇટ હુ સેડ ધીસ, આ શબ્દો કોના છે, તો અહીંયા આપ્યું છે ધ પ્લાન્ટ, ધ સનશાઇન કે રેઇનડ્રોપ્સ, તો શું આવશે ધ સનશાઇન, અહીંયા આપેલું જ છે સેડ ધ સનશાઇન એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, એટલે આ શબ્દો કોણ બોલે છે, ધ સનશાઇન. ખાલી જગ્યા વેક ઓફ ધ પ્લાન્ટ, તો કોણ આવશે, ધ સનશાઇન એન્ડ ધ રેઇનડ્રોપ્સ, ધ સનશાઇન એન્ડ ધ રેઇનડ્રોપ્સ. કે વનસ્પતિ ઊભી કેવી રીતે થઈ શકે છે, મીન્સ કે જીવંત કેવી રહે છે, તો આ બે વસ્તુ મેઇન છે, રેઇનડ્રોપ્સ એન્ડ સનશાઇન. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ, ડીપ તો શું આવશે, અસ્લીપ, અને લાઇટ તો બ્રાઇટ, આ બંને શું છે, તેના રાઇમિંગ વર્ડ છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી એક્સરસાઇઝ જોઈશું. પ્રશ્ન નંબર 2માં નીચે આપેલા ગ્રાફના આધારે ખાલી જગ્યા પૂરો, અહીંયા ગ્રાફ આપ્યો છે, ઇલેક્શન ફોર સીઆર, સીઆરની ચૂંટણી છે, એમાં કોને કેટલા મત આપ્યા છે તેનો ગ્રાફ છે. રાજવીને 15 વોટ મળ્યા છે, મિતુલને 30 વોટ મળ્યા છે અને સોનલને 10 વોટ મળ્યા છે. તો પહેલું છે, ખાલી જગ્યા હેઝ વોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ, હાઈએસ્ટ એટલે સૌથી વધારે, કે સૌથી વધારે મત કોને મળ્યા છે, તો કોણ છે અહીંયા ગ્રાફની અંદર દેખાય છે, મિતુલ, તો આવશે મિતુલ હેઝ ગોટ ધ હાઈએસ્ટ વોટ નંબર ઓફ વોટ્સ. બીજું છે, સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ, એવું કહે છે સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ, કે સોનલને જેટલા મત મળ્યા છે તેટલા જ મત મિતુલને મળ્યા છે. ફોલ્સ કે ટ્રુ, તો જો સોનલને 10 વોટ મળ્યા છે જ્યારે મિતુલને 30 વોટ મળ્યા છે, તો એઝ ડઝ નોટ થાય કે બંનેને સરખા મત મળ્યા છે, તો વિધાન કેવું આવશે, ખોટું એટલે ફોલ્સ. ત્રીજું છે, ખાલી જગ્યા હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ, સૌથી ઓછા મત કોને મળ્યા છે, તો સોનલ, સોનલ હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ. ચોથું છે, રાજવી હેઝ ગોટ ખાલી જગ્યા વોટ્સ ધેન સોનલ, રાજવી હેઝ ગોટ એટલે રાજવીને જે વોટ મળ્યા છે વોટ્સ ધેન સોનલ, તો સોનલ કરતાં વધારે છે કે ઓછા, સોનલને 15 મળ્યા છે, 10 મળ્યા છે જ્યારે રાજવીને 15 મળ્યા, તો શું આવશે, રાજવી હેઝ ગોટ મોર વોટ્સ ધેન સોનલ, સોનલ કરતાં રાજવીને વધુ મત મળ્યા છે. પાંચમું છે, હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ, મિતુલને કેટલા મત મળ્યા છે, તો જો મિતુલનો ગ્રાફ કેટલા પર છે, 30 ઉપર, તો શું થશે, 30 વોટ્સ, કે મિતુલને
30 મત મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ જોયા. હવે પછીનો ગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.